तो समाचार जो विगतवार बात करें राजकोट नी, राजकोट शाला नंबर 81 नो वीडियो वायरल थया बाद के टीवी न्यूज गुजराती नो रियलिटी चेक मा प्रिंसिपल ज स्कूले हाजर नहीं होवानो खुल्यो छे। प्रिंसिपल बपोर बाद स्कूले आवता होवानो शिक्षकों नो रटण सामे आव्यो छे। प्रिंसिपल नी घोर बेदरकारी आवी सामे। शाला मा आश्रे 240 जेटला विद्यार्थीओ अभ्यास करी रह्या छे। शिक्षण अधिकारी द्वारा योग्य पगला भरवानी जरूरी रजूआत करवामां आवी छे। समग्र घटनानो वीडियो वायरल थयो हतो। शाळा नंबर 81 नो वीडियो वायरल थयो हतो त्यारे के टीवी नी रियालिटी चेक करवामां आवी हती। ज्यारे प्रिंसिपल ज सवारनी शिफ्टमां आवता न होय तेવા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે પ્રિન્સિપાલ સવારથી આવતા નથી, તે સાંજે જ આવે છે। ત્યારે મહત્ત્વની વાત એ છે કે કોઈ અણબનાવ બને ત્યારે પ્રિન્સિપાલ હાજર નથી હોતા, ત્યારે અહીંનું મેનેજમેન્ટ છે તે કોણ કરતું હોય છે તે એક મહત્ત્વનો સવાલ છે। ત્યારે આપ ક્લાસમાં પણ જોઈ શકો છો કે વિદ્યાર્થીની સંખ્યા છે તે ખૂબ જ ઓછી છે। શું અહીંયા કામ કરાવવાના કારણે વિદ્યાર્થીની સંખ્યા છે તે ખૂબ જ ઓછી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। પ્રિન્સિપાલ સાંજે જ આવતા સવારે આવતા નથી। શું પ્રિન્સિપાલ ઘરે સવારે આરામ કરતા હોય છે કે અથવા ક્યાં હોય છે? ત્યારે અહીંના મહત્ત્વના જે શિક્ષકો છે એમની જોડે જ વાત કરવાની કોશિશ કરીશું કે શું પ્રિન્સિપાલ કંઈ આવે છે, કેટલા વાગે આવે છે? સાહેબ આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ પરમાર છે। પ્રકાશ સાહેબ શું કહેશો, પ્રિન્સિપાલની હાજરી નથી, પ્રિન્સિપાલ કેટલા વાગે અહીંયા સ્કૂલે આવે છે અને કેટલા વાગે જાય છે? પ્રિન્સિપાલ મેડમ જે છે 12 વાગે આવે છે અને આખી બપોરની શિફ્ટ જે છે કમ્પ્લીટ કરે છે અને શાળા જે સમય પૂરો થાય શિયાળાનો સમય એટલે 5 વાગ્યા પછી જતા હોય, ક્યારેક કામ એમનું હોય તો રોકાઈને કામ પૂરું કરતા હોય છે। સવારે પ્રિન્સિપાલ કોઈ દી આવતા જ નથી કે આવે છે? આવે છે, ક્યારેક ક્યારેક કામ હોય છે ત્યારે સવારની શિફ્ટમાં કામનું આવતું હોય છે ત્યારે પ્રિન્સિપાલ મેડમ સવારે પણ આવે છે। કાલનો એક વિડીયો વાયરલ થતો ત્યારે પ્રિન્સિપાલ હાજર હતા કે નહોતા, કે પ્રિન્સિપાલ વિડીયો વાયરલ થયા બાદ આવ્યા હતા? જો આ ઘટના જે મેં પણ મળી મને તો એ સવ બપોર પછીની જે પાળી જે છે એમાં બનેલી ઘટના છે, તો એમાં સ્પષ્ટ તમે જોઈ રહ્યા હતા એ મુજબની વસ્તુ હતી। બાકી જે છે ઘટના બપોરની પાળીએ થઈ હતી તો અમને ઝાઝી એમની ખબર નથી। પ્રિન્સિપાલ કેટલા સમયથી સવારે આવતા જ નથી? પ્રિન્સિપાલ જે છે આવે જ છે, એમનો સમય જે છે એમનો કોઈ ફિક્સ જે છે એવું નથી, ક્યારેક સવારે પણ આવવાનું થતું હોય તો સવારે પણ શિફ્ટ કરે છે, 10:30 પણ આવી જાય, 9 વાગે પણ એમનું કામ હોય ત્યારે આવી જતા હોય છે, 11 વાગે પણ આવી જાય, 12 વાગે પણ આવી જતા હોય। સવારે એવી અણબનાવ બને એવી ઘટના બને ત્યારે આપ કઈ રીતે પ્રિન્સિપાલને આપ તરત જાણ કરો છો કે આપના દ્વારા જ અહીંયા બધું જે છે તે પૂરું કરવામાં આવે છે? ના, જે કોઈ બી જે છે અણધારી કોઈ ઘટના બનતી હોય તો એની આપત્તિ વ્યવસ્થાની એક ટીમ અમે જે ડેવલપ કરેલી છે હોય છે, એ જે ટીમ જે છે એ મુજબ જે છે અમે કાર્ય જે છે સોંપણી કરેલી હોય છે એ મુજબ બાળકો, અને બીજી કોઈ એવી ઘટના બનતી નથી, એમાં જે ટાઈમ ટેબલ સેટ કરેલું છે એ મુજબ અમે ફોલો કરીએ છીએ। સાહેબ આપ શિક્ષક છો, ત્યારે વાત કરવામાં આવે તો બાળકોને સજા ઉપર ચડાવવું અને સાવરણી પકડાવી, જે ભણવાની ઉંમરના બાળકો હોય છે તેને સાવરણી પકડાવવું કેટલું યોગ્ય? એ તે યોગ્ય વાત તો અમે જોયો છો કે થતી નથી, ઘટના છે સાહેબ આવ્યા હતા અને પછી જે છે તપાસ કરવાના છે, બધી જે ઘટના છે બપોરની પાળીમાં બનેલી છે તો આખી ઘટના ત્યારે ઘટના કેટલી યોગ્ય, એમ કે બાળકોને સજા ઉપર ભણવાની ઉંમરે સજા ઉપર ચડાવીને સરકારી શાળામાં સાફ કરવામાં આવે છે, ભણાવવાની જગ્યાએ શાળાઓ સાફ કરવામાં આવે છે, આપ શું માનશો, શિક્ષક તરીકે શું માનશો? શિક્ષક તરીકે તે આપણે જોઈએ તો અયોગ્ય વસ્તુ કહી શકાય, જે આપણે સુવિધા સરકારે આપેલી છે એનો જ ઉપયોગ કરવો જોઈએ, બીજું બાળકને તો ધ્યાન રાખીએ તો એ તરફ તો ન થવું જોઈએ, એ ઘટના તો સાચી વાત છે। તે તો જે રીતે વાત કરવામાં આવી એના શિક્ષક હતા તેમની જોડે જ વાત કરવાની કોશિશ કરી હતી, ત્યારે પ્રિન્સિપાલ છે તે શાળાએ આવતા જ ન હોવાના આક્ષેપ કર્યા હતા, કે સવારે પ્રિન્સિપાલ છે તે શાળાએ આવતા જ નથી અને સાંજની શિફ્ટમાં જ આવે છે, ત્યારે અણબનાવ બને ત્યારે આનો જવાબદાર કોણ? હવે આગામીમાં જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું કેમેરામેન